કાર્યક્ષેત્રમાં છે તો કાયદાઓ તો છે સર. કયા કયા કાયદાઓ છે?
સૌથી પહેલા તો એ છે કે મહિલા પોતે જ્યાં સુધી કોન્શિયસ ના થાય પોતાની સુરક્ષા માટે ત્યાં સુધી કોઈ ની મદદ ના આવી શકે એની સુરક્ષા ના થઈ શકે. એટલે સૌથી પહેલા તો જે સ્વભાન અને જે સ્વ આત્મ સુરક્ષાની વાત છે એ હોવું જોઈએ. એ સિવાય આપણે ત્યાં અત્યારે અભયમ ગમે ત્યાં જે પણ સ્થળે અત્યારે આપણી લેક જઈ રહી છે આપણે ડાયલ કરીએ તો આપણને મદદ મળે છે તાત્કાલિક, તો આપણે ગુજરાત સરકારની બહુ સારી કરે છે. એ સિવાય મહિલા તરીકે જો કોઈ ડોમેસ્ટિક વાયલન્સ તરીકે તો ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ ઓફ ઇન્ડિયા છે 2005માં, તેમાં તમારી સુરક્ષા થઈ શકે. જીવ જગત અને ઈશ્વર વિશેનું જે જ્ઞાન આપે છે તેમાં સૌથી પહેલા તો જીવ જગત તમે જીવની વાત કરો એટલે પહેલાં હ્યુમન બિંગ આવે. સૌથી પહેલાં તો હ્યુમન બિંગના મનને એ જોડે છે, વિશેષણ કરે છે બુદ્ધિથી. પહેલા તો સૌથી પહેલા આપણે મોક્ષની ડેફિનેશન સમજવી પડે. મોક્ષ એટલે શું પહેલા એ સમજવું પડે. મોહ માયા સૌથી પહેલા તો જે આ જગત છે ને એ ઈશ્વરની લીલા છે. એટલે તમને આનંદ એટલે લીલા એટલે નાટક એટલે શેક્સપિયરે પણ કહ્યું છે સાહિત્યની છે. મને અનુભૂતિ છે ઈશ્વર દરેક જગ્યાએ મને ઈશ્વર એક શક્તિ છે સર જે દરેક જગ્યાએ તમને ઈશાવાસ્ય વિદમ સર ઈશાવાસ્ય કીધું છે કે કણકણમાં ઈશ્વર બેઠો. આપણે તો મનુષ્યમાં ઈશ્વર જોવાની વાત છે અને આજે આપણે એના ઘણા બધા ઉદાહરણો મેળવી ચૂક્યા. ઈશ્વર દરેક જગ્યાએ મોજુદ છે, સર્વશક્તિમાન છે. તો તમારે પછી આવા એનજીઓ ચલાવવાની કોઈ શા માટે જરૂર પડે છે? ઈશ્વર છે એના માટે સૃષ્ટિની રચના ઈશ્વરે કરી છે તો એ બધાને નિભાવી જાણ છે. આપણે બધા નિમિત્ત કારણ આપે ત્યાં છે, ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે. અને બીજી વસ્તુ કે આપણે તો કર્મની થિયરી છે સર, કર્મયોગ છે. એટલે જેવું આવો તેવું લડો. એટલે જ્યારે આટલા બધા એટલા બધા સ્વરૂપે ઈશ્વર જ ભાસી રહ્યો છે પણ એ જે સ્વરૂપ એને ધારણ કર્યું છે એટલે એ જ્યારે એ પોતે એક નાના સ્વરૂપમાં એક દેહમાં જ્યારે શરીરમાં જ્યારે કોઈ અંતરણ થાય છે ત્યારે એની શરીરની પણ પોતાની મર્યાદાઓ લઈને આવે છે. એટલે એમાં જે કર્મ કરે છે એટલે એના આધારે એને અલગ અલગ જીવો અથવા અલગ અલગ કક્ષાઓમાંથી પસાર થવું પડે છે. અને એટલા માટે એવા લોકો પણ ઈશ્વરે મૂક્યા છે અને એવા લોકો પણ મૂક્યા છે કે જેને ખરેખર ખરાબ કર્મો કર્યા છે અથવા તો ખરાબ હું નહીં કહું એને એની ગતિ પ્રમાણે જે કર્મ કર્યા એ પ્રમાણે એને એનો સરકારી તંત્રએ આવી બધી કામગીરી કરવાની જરૂર છે. જે લોકો જેવા કર્મો કરશે એવા ફળ ભોગવશે. ના એટલે જ ને તો ત્યાં આવે છે કે દયા નિષ્ઠા અને તમારે સતત પરિવર્તે જગત અને માણસનો એક ઉદ્દેશ છે. ભગવત શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે આત્મા ઉદ્ધરે જગત હિતાય છે. જગતનો કલ્યાણ અને તમારા આત્માનો સ્વ વિકાસ આ બંને સાથે તમારી યાત્રા શરૂ થાય છે. એટલે જે પણ સરકારી તંત્ર કે જે સમાજ વ્યવસ્થા ગોઠવાઈ છે બધી જગ્યાએ બધા અસંતુલન તો છે એટલે તો જગત ચાલે છે. નહીં તો જો લિબરલિઝમ પૂરું થઈ જાય તો જગત જ ના ચાલે. અંગ્રેજી સાહિત્યમાં તમે બીએ કર્યું છે, વિશ્વના અંગ્રેજી સાહિત્યની અંદર નામચીન એટલે લેખકોના નામ આવી શકે? હા સર, શેક્સપિયર મને ગમે અને એમના મેં ઓથેલો વાંચેલી છે. એમના મેકબેથ, ઓથેલો અને હેમ્લેટ એ ટ્રેજેડીઝ છે અને વિન્ટર સમર્સ નાઇટ ચિલ્ડ્રન અને વિન્ટર સ્ટેલ સોરી મને બોલવામાં હું ત્યારે થોડી ક્ષતિ કરું છું. માય વિન્ટર સ્ટેલ અને એઝ યુ લાઇક ઇટ આ બધી કોમેડી છે. સમર નાઇટ ડ્રીમ્સ છે. ટ્રેજેડી કોમેડી શું છે? કઈ ફોર્મ છે? ખાસ ફોર્મ ટ્રેજેડી એ ટ્રેજેડી ફોર્મ કયું છે? ટ્રેજેડી કવિતાઓ પણ
નોવેલ લખી છે કઈ લખી છે સર નોવેલ કદાચ મારી ભૂલ થઈ છે કારણ કે બહુ વર્ષો થઈ ગયા મારો સબ્જેક્ટ વાંચ્યો નથી એમના બ્લે તમે કીધું ઓછેલો મેં વાંચ્યું છે એ સિવાય થોડો ઘણો તમને કહી કે હશે એમની શું ફિલોસોફી છે શેક્સપિયર સર સાહિત્ય અને ફિલોસોફી બંને બહુ નજીકથી જોડાયેલા છે એટલે શેક્સપિયર હા શેક્સપિયર પણ એક ફિલોસોફર જ હતા મારી દ્રષ્ટિએ એમણે એવું કીધું છે કે આ જગત છે ને રંગમંચ છે અને એમાં જે એમાં જે રીતે આવે છે લોકો કલાકારો આવે છે પણ પડદા પાછળની ભૂમિકા એટલે તમને જ્યારે પ્લે કરો છો ત્યારે ખબર છે કે હું કોણ છું ભલે હું જ્યારે હું પ્લે કરતી હોઉં છું ત્યારે હું પ્લે કરતો ત્યારે ઓથેલો હોઉં પણ ઓથેલોને ખબર હોય છે કે હું કોણ છું તો એ એમની ફિલોસોફી છે એટલે તમારે ડિટેચમેન્ટ સાથે ક્યાંય પણ ડિટેચમેન્ટ વગર તમે તમારા કાર્ય સારી રીતે બજાવો એમની ફિલોસોફી ગઝલનો શોખ છે હા કોઈ તાજેતરમાં ગુજરાતી ગઝલકાર કે બીજા કોઈ વિશાળ ગઝલકાર હા ચિનો મોદી વિશાળ નો મને વિશે આપણે કહી શકશો સર ગઝલ મને છે ને બહુ સ્પષ્ટ કહું આપને મને ગઝલ અને જગદીશની ગઝલ સાંભળવાનો બહુ શોખ છે એટલે મને એટલું બધું ડિટેલમાં ગઝલ હા એની થીમ અને શું છે તમારું જે હોબી છે અને વધારે ડિટેલ અને એને એની મરજી વિરુદ્ધ કોઈ વિષયમાં ધકેલવું એ માનવ તસ્કરી છે એ માનવ તસ્કરી છે એને ઉઠાવી અપહરણ કરી જવું અને એવી અનિશ્ચિત જગ્યાઓ મૂકી દેવું હ્યુમન ટ્રાફિકિંગ હ્યુમન ટ્રાફિકિંગમાં આપણા બંધારણમાં જે એક તો આર્ટિકલ આપણું જે રાઇટ ટુ લાઈફ છે અંતર્ગત જ એક આવે છે આર્ટિકલ 21માં કે માનવ હ્યુમન ટ્રાફિકિંગનો વિરોધ કર્યો છે આપણે ત્યાં કરી પણ બાકી એને રિલેટેડ કાયદાનો અત્યારે હાલમાં એક આર્ટિકલ 23 અલગ સ્પેશિયલી આ મુદ્દા ઉપર છે હા સોશિયલ વિરોધી અધિકાર ઉપર છે હા હા એના વિશે કહી શકશો ના સર બરાબર આપ આટલું બધું લોકોના સારા માટે એનજીઓમાં એવા કામગીરી કરેલ છે આપ કેમ ડિવાઇસ થી કેડરને આટલું બધું આગળ નથી પ્રવાસ શું રીઝન છે કેમ ડિવાઇસ લગાવવા નથી માંગતા ડિવાઇસ લગાવીને પણ તમે આ બધા જે બધા સશક્તિકરણને બધા ઘણા બધા સમસ્યાઓ છે આપ સારી રીતે કરી શકો તો કેમ આટલી સારી કરેલા નકારો છે કે ખાસ કરીને ગુજરાતમાં અત્યારે ગુજરાતનો મહિલા ડીજીપી છે ગુજરાતમાં અત્યારે અમદાવાદના ઘણા ઝોનમાં મહિલા અધિકારીઓ છે અને હમણાં ઘણા સારા કામ એ કરેલા છે સર મને એવું લાગે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ મારા સ્વભાવમાં નથી કેવો સ્વભાવ છે સર બેઝિક પ્રકૃતિ વાળા માણસ છે કારણ કે મને એવું લાગે છે કે તમારે જો કામ કરવું છે તો તમને જે વધારે શું થતું એવું આવી ગયા મેં જે એનજીઓમાં કામ કર્યું છે ને એનું નેચર ડીસી અને પ્રાધિકારીને અને મામલતદારને વધારે સૂટ કરે છે જિલ્લા રજિસ્ટ્રારને વધારે સૂટ કરે છે અને એટલે જ મેં કારણ કે મેં નકારી જ કર્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રશ્ન એટલો છે કે તમે કેવો કેવો નેચર હોય તો ડિવાઇસમાં કામ કરી શકો જનરલી છે ને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ક્રાઇમ સાથે વધારે કામ કરવાનું અને ક્રાઇમ સાથે નેગેટિવિટી બહુ વધારે આવે મારી તૈયારી એટલે મારી તૈયારી છે આઈ એમ કમ્ફર્ટેબલ ઇનફ ટુ હેન્ડલ એવરી સિચ્યુએશન પણ મને એવું લાગે છે કે લાંબા ગાળા માટે મારે જો સારી રીતે જોબ કરવી હોય તો હું વધારે મારી ઈચ્છા છે કે લોક છેવાડાના માણસ સુધી કલ્યાણકારી યોજનાનો વિકાસ ના કાર્ય કરવો એટલે મારે એ તરફ જવું છે સર એ વિજ્ઞાન મેળા અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધા હતી વિજ્ઞાન મેળો એ એક બ્રોડર સેન્સમાં એક ઇવેન્ટ હતી ગુજરાત સરકાર દ્વારા સ્પોન્સર થયેલી જે દરેક સ્કૂલોમાં યોજાતી એમાં ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરી હતી એમાંની એક વક્તૃત્વ સ્પર્ધાની સ્પેશિયલ કેટેગરી હતી તો ભારતમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રે
શું સુધારાની જરૂર છે કે ભારતમાંથી નોબેલ પુરસ્કાર વિજેતા ઘણા ઓછા હોય છે અથવા સાયન્સ એન્ડ ટેકના ક્ષેત્રે ઘણું સારું નથી કરી શકતા? આપણે ત્યાં બેઝિકલી શિક્ષણમાં સર હેન્ડ્સ ઓન કરવાની જે હેન્ડ્સ ઓન એપ્રોચ છે એટલે ટેકનિકલ નોલેજ પણ થિયરિટિકલ નોલેજ પર હંમેશા બહુ પ્રાધાન્ય આપવામાં આવે છે બધી શિક્ષણ બધી જગ્યાએ. એટલે નાનપણથી જ આપણે ત્યાં સાયન્સ અને 11-12 સાયન્સમાં જોખું આવે છે તો એ થિયરી ભણે છે પણ એની પાસે એટલું પ્રેક્ટિકલ નોલેજ જ નથી હોતું કે અને જે રિસર્ચ સંશોધન પાછળ જે ખર્ચ થવો જોઈએ એ પણ સરકાર એટલો બધો નથી આપતી. હા પછી હાયર લેવલે જાય બહાર સરકારનું જે જવાબદારી છે સંશોધન પાછળ ખર્ચ આપવો કે બીજા ક્ષેત્રો આ ક્ષેત્રે આગળ આવી શકે આવી શકે છે ચોક્કસ આવી શકે છે. સીએસઆર અંતર્ગત તમે આપો અને પોતાના તમે માનો છો કે ગ્રાન્ટના ક્ષેત્રે જ હોય શકે? ના ના એવું નથી. પર્સનલ પણ પોતાની જે વધારે વધારે જે સંશોધન ક્ષેત્રની જવાબદારી વધારે મને એવું લાગે છે કે સરકારની છે અને પર્સનલ તો પોતપોતાની રીતે લોકો ટ્રાય કરતા જ હોય ક્ષેત્ર. સોક્રેટિસ વિશે આપ ટૂંકમાં કંઈક કહો શું કહો? સોક્રેટિસ એવું કહેતા હતા કે સદગુણ એ જ જ્ઞાન છે અને એવું કહેતા હતા કે જે જ્ઞાન છે ને એ કોન્સેપ્ચ્યુઅલ છે એટલે સંકલ્પનાત્મક જ્ઞાન છે. તમે તમારા પહેલા પ્રથમ નોશન આવે છે કોઈ વસ્તુનું અને પછી એના આધારે તમે અંદર સ્વતંત્ર જ્ઞાન મળતું થાય છે કોઈ બાહ્ય વસ્તુ પર આધારિત નથી.